For more updates, subscribe to our channel and enjoy watching the videos. Namaskar, સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ન્યુઝ આજના સમાચારના પ્રાયોજક છે ભગવતી દર્શક મિત્રો સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર પોલીસનું સઘન ચેકિંગ અમીરગઢ બોર્ડર પરથી કન્ટેનરમાં છુપાઈને જતા એકસો લોકોને ઝડપી શેલ્ટર હોમ લઈ જવાયા બીકે ન્યૂઝ ટુડેના ધારદાર અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું ગામને મળ્યું પીવાનું પાણી લોકડાઉનમાં પણ ચોરોને પોલીસ અને કોરોનાનો નથી ડર ડીસાના ભોયણ ગામે ચોરી પાંચ મહિનાના બાળક સાથે જીવના જોખમે કામગીરી બજાવતી મહિલા પોલીસ હવે જોઈએ સમાચાર વિગતવાર લોકડાઉન હોવા છતાં પણ બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી કન્ટેનરમાં છુપાઈને પોતાના વતનમાં જઈ રહેલા એકસો બે લોકો ઝડપાઈ ગયા છે જ્યારે કન્ટેનરના ડ્રાઈવર અને કંડક્ટર ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે અને દરેક લોકોને જ્યાં હોય ત્યાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે તેમ છતાં પણ કેટલાક પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા માટે અવનવા નુસ્ખા અપનાવતા હોય છે જે દરમિયાન આજે બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી કન્ટેનરમાં છુપાઈને જતા એકસો બે લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે મોરબીથી રાજસ્થાન અલવર તરફ જઈ રહેલું કન્ટેનર અમીરગઢ બોર્ડર પર આવતા જ પોલીસને શંકા ગઈ હતી જેથી બોર્ડર પર રહેલી પોલીસે આ કન્ટેનર થોભાવીને તપાસ કરતાં તેમાંથી એકવીસ બાળકો સહિત કુલ એકસો બે લોકો સંતાયેલા જોવા મળ્યા હતા જોકે કન્ટેનર થોભાવતા જ કંડક્ટર અને ડ્રાઈવર પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા અમીરગઢ પોલીસે હાલમાં કન્ટેનર જપ્ત કર્યું છે અને તેમાં છુપાઈને પોતાના વતન જઈ રહેલા એકસો બે લોકોની આરોગ્યની તપાસ કરી અંબાજીના શેલ્ટર હોમ ખાતે ક્વોરન્ટાઇન કર્યા છે તેમજ કન્ટેનરના ચાલક અને કંડક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આંતર જિલ્લા સરહદો સીલ હોવાની ગુલબાંગો વચ્ચે કોરોના હોટસ્પોટ વિસ્તાર સુરતથી એક પરિવાર બિંદાસ બનાસકાંઠા પહોંચી ગયો છે સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે અને દરેક લોકોને જ્યાં હોય ત્યાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે તેમાં પાલનપુરના ગઢ મડાણાનો પરિવાર સુરત ખાતે રહેતો હતો અને આ પરિવાર લોકડાઉન વચ્ચે ત્રણ ટ્રક બદલી સુરતથી ચડોદર સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ ચડોદરથી વેગેનાર ગાડીમાં મડાણા જતાં ગઢ ખાતે વિમળા વિદ્યાલય આગળ બનાવેલી ચેકપોસ્ટ ઉપર સ્થાનિક સ્વયંસેવકોએ રોકાવી પૂછપરછ કરતાં મડાણા સરપંચની મૌખિક મંજૂરીથી આવ્યા હોવાની ચોંકાવનારી વાત બહાર આવી હતી ત્યારે તમામ લોકોને મડાણા પીએસસી ખાતે લઈ જઈ ગઢ પોલીસ પણ સ્થળ પર આવી તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરાવી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા ત્યારે જો સરપંચ દ્વારા આ પ્રકારની પરવાનગી આપવામાં આવતી હોય તો ગ્રામીણ વિસ્તારોને કોરોનાની મહામારીથી તંત્ર પણ નહીં બચાવી શકે આમ સમગ્ર બનાવને લઈને ગ્રામજનોમાં સરપંચ પ્રત્યે રોજ ભભૂકી ઉઠ્યો છે મારે ફેમિલીને સુરત થી ગામ બોલાવું હતું તો સરપંચ સાહેબ મંજૂરી માગી તો સરપંચ સાહેબે એવું મને કીધું કે કઈક હું લખાણ તો મારી પાસે નહીં પણ તમે ગામ બોલાવી દો ગામ બોલાવી દો અને ગામ બોલાવ્યા પછી ક્વોરન્ટાઇન કરી દેસું આપણે અને રેવા દેસુ એવી રીતે કે તમારી ફેમિલીને લાવવાની મારા પરથી પૂરી પૂરી મંજૂરી અને સરપંચ સાહેબે ટીડીઓ આજે વાત કરી હતી મારી સામે અને હું એકલો હતો બે જણ હતા અને હવે અત્યારે હું સવારે પાંચ વાગેનો ફોન કરું સરપંચ સાહેબ ઉપાડવા માગતા નહીં જયારે ઉપાડ્યો એટલે મારી આથી જુઠ્ઠાપણું કર્યું કે આ મેં તો કોઈ જ મંજૂરી નહીં આપી એમ એટલે સરપંચ સાહેબ શું કહેવા માંગે એનો પહેલાં તો મારા નિર્ણય જુએ છે અને એ પછી સરપંચને કોરોન્ટાઇન કરો પહેલાં તો કે એ પોતે બહાર રખડવા માગે છે અને છુપાણું કરવા માગે છે છુપી છુપીને કામ કરવા માગે છે એટલે સેના માટે કરવા માગે એ પહેલાં જવાબ લો સરપંચ સાહેબ અને પછી સરપંચ સરપંચના જે બી વિધિ થતી એ પહેલી આખી કાર્યવાહી કરો સરપંચ આથી કે બીજી વખત કોઈના હાથે આવું ના કરે અને આવું કરે તો પહેલાં તો સરપંચને અંદર કરો ને લઈને સમગ્ર દેશમાં અત્યારે લોકો ભેભીત છે ત્યારે આજે વહેલી સવારે ગઢ વિમળા વિદ્યાલયની ચેકપોસ્ટ ઉપર એક વેગનાર ગાડી પસાર થતાં સ્વયંસેવકો દ્વારા તેને રોકાવવામાં આવી હતી ત્યારે એ ગાડીની અંદર છ વ્યક્તિઓ સવાર હતા અને છ વ્યક્તિઓ સુરતથી આવી રહ્યા હતા ત્યારે તેમની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે અમે ત્રણ ટ્રક બદલી અને સુરતથી ચડોતર સુધી આવ્યા અને ચડોતરથી અમારા ફેમિલી મેમ્બર અમને લેવા આવ્યા છે તો આ અંગે ગઢ પોલીસને જાણ કરતાં ગઢ પોલીસ તમામે તમામ લોકોને લઈ મડાણા પીએચસીમાં લઈ જઈ ત્યાં તેમને તબીબી સારવાર અપાવી અને હોમ ક્વોરન્ટાઇન કરાવ્યા હતા તો બીજી બાજુ જે પરિવાર સુરતથી આવે તો એમના પરિવારના સભ્યો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમને મડાણા સરપંચે મૌખિકમાં પરવાનગી આપી હતી અને એમની પરવાનગીના હિસાબે અમે અમને સુરતથી બોલાવ્યા હતા અને સુરતથી મડાણા સુધી આવ્યા હતા તો જો ખરેખર સુરત હોટસ્પોટમાં છે અત્યારે અને હોટસ્પોટ વિસ્તારમાંથી જો અત્યારે એ ફેમિલીને બોલાવવામાં આવતા હોય અને સરપંચો ભલામણ કરતા હોય તો એક શરમજનક બાબત છે અને આ બધું જોતા ગામડા કેટલા સુરક્ષિત છે તે પણ એક ગંભીર બાબત છે આ અંગે તંત્ર દ્વારા જરૂરી તપાસ કરી અને જો સરપંચ દ્વારા મૌખિક મંજૂરી આપી હોય તો એની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ગ્રામજનોની માંગ ઉઠી છે બીકેની ટુડે માટે રમેશ પટેલ ગઢ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ બનાસકાંઠાના નડાબેટ ખાતે વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં લોકડાઉનના કારણે ઘરે જવા ન મળતા કંટાળેલા પરપ્રાંતિય યુવકે તીક્ષ્ણ હથિયાર વડે પોતાની જીભ કાપી નાખી હતી વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારે સમગ્ર દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન કરી દીધું છે જેના કારણે સમગ્ર દેશમાં જે લોકો જ્યાં રહેતા હોય ત્યાં જ રહેવા માટે સરકારે અપીલ કરી છે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક પરપ્રાંતિય લોકો ધંધાર્થે આવ્યા હતા અને લોકડાઉનના કારણે ફસાઈ ગયા છે જે દરમિયાન ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સુઈગામ તાલુકાના નડાબેટ ગામે આવેલ નડેશ્વરી માતાજીના મંદિરે પણ કામકાજ ચાલતું હોય અનેક પરપ્રાંતિય મજૂરો અહીં કામ માટે આવ્યા હતા હાલમાં લોકડાઉનના કારણે મંદિરનું કામ બંધ હોવાથી આ પરપ્રાંતિય લોકો નડાબેટ ગામમાં રોકાયા છે પરંતુ લોકડાઉન હોવાના કારણે આ લોકો નથી તો ઘરની બહાર જઈ શકતા કે નથી પોતાના વતન તેથી કંટાળી ગયેલા મધ્યપ્રદેશના વિવેક શર્મા નામના યુવકે આજે નડેશ્વરી માતાજીના મંદિરમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે પોતાની જીભ કાપી નાખી હતી જોકે તે સમયે બીએસએફના જવાનો જોઈ જતા તેને તેને તાત્કાલિક સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો આ બનાવના પગલે મંદિરના ટ્રસ્ટીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અમારી બીકે ન્યૂઝ ટુડે ચેનલ વતી પણ લોકડાઉનમાં અને હોમ ક્વોરન્ટાઇનમાં રહેલ તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આવું કોઈપણ પ્રકારનું પગલું ભરવાથી આનો કોઈ નિરાકરણ આવતો નથી ઉપરથી આવી ઘટનાથી તમે અને તમારા પરિવાર બંને જણા જીવનભરની મુશ્કેલીમાં મુકાઈ શકો છો લોકડાઉન કે હોમ ક્વોરન્ટાઇન તો માત્ર અમુક દિવસો માટે જ છે પરંતુ આવા કૃત્યોથી તમે અને તમારું પરિવાર આ જીવન મુશ્કેલીમાં મુકાઈ શકે છે માટે આવું કૃત્ય ના કરવા માટે અમે તમને અપીલ કરી રહ્યા છીએ સમગ્ર દેશ નોવેલ કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીન જેવી ભયંકર બીમારી સામે લડી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કેસનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ સાંગલે દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામની અહીંયા જાણે જાહેરનામા સાથે કાંઈ લેવા દેવા ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં જુઓ ત્યાં લોકોના ટોળે ટોળા દેખાઈ રહ્યા છે તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ દેખાઈ રહ્યો છે અહીંયા કોઈને પણ કોઈ પણ જાતનો ડર નથી કોઈ જાહેરનામાની પણ પડી નથી આવો જાણીએ શું છે સમગ્ર હકીકત અહીંયા કરિયાણાની દુકાન હોય કે મેડિકલ સ્ટોર હોય શાકભાજીની લારી જ્યાં જુઓ ત્યાં લોકોના ટોળે ટોળા દેખાઈ રહ્યા છે અને વધુમાં બેંક બહાર પણ પૈસા લેવા માટે લોકોની લાંબી લાઈનો દેખાઈ રહી છે અને દુકાનદારો પણ કોઈ પણ જાતના ડિસ્ટન્સ રાખ્યા વગર બિંદાસ વેચાણ કરી રહ્યા છે અને લોકો પણ ખરીદી કરવા માટે તેમજ પૈસા લેવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા લોકોને સમજાવવાના અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને જાહેરનામાનું પાલન થાય તે માટે ખડે પગે રહી પોતાના જીવના જોખમે અનેક પ્રયાસો કરી રહ્યા છે છતાં પણ લોકો તેમજ વેપારીઓ જાહેરનામાનો ભંગ કરી પોતાની મનમાની ચલાવી રહ્યા છે જો આ જ રીતે જાહેરનામાનો ભંગ થતો રહેશે તો દેશને કોરોના વાયરસ મહામારી જેવા રોગોમાંથી કેવી રીતે બચાવી શકીશું વાવ તાલુકાના ચોથા નેસડા ગામમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી ન મળતા બીકેન્યુઝ ટુડેના ધારદાર અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને પીવાનું પાણી ગામને આપ્યું હતું આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા વાવ તાલુકાના રણને અડીને આવેલા ચોથા નેસડા ગામમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી મળતું ન હતું ત્યારે તેનો અહેવાલ અમારી બીકેન્યુઝ સ્ટુડિયોમાં પ્રકાશિત થતા અવાજ તેનો તંત્ર સુધી પહોંચ્યો હતો આમ અહેવાલની અસરથી તંત્ર દોડતું થયું હતું અને ચોવીસ કલાક બાદ પીવાનું પાણી ચોથાનેસડા ગામમાં આખરે ચાલુ થઈ ગયું હતું આમ બીકેન્યુઝ ટુડિયો ચેનલ હર હંમેશા લોકોની સમસ્યા સાંભળીને લોકોની રજૂઆત કરતી ચેનલ છે વાવ પંથકની પ્રજાની વાણીને વાચા આપતી અમારી ચેનલ પ્રજાનો વિશ્વાસ બની ગઈ છે ભલે પછી નર્મદાના નીરનો પ્રશ્ન હોય કે તીડનું આક્રમણ ખેડૂતોના હિતના પ્રશ્નો હોય કે પછી કોરોનાનો કહેર હર હંમેશા અમારી બીકે ન્યૂઝ સ્ટુડિયો ચેનલ મોખરે અને આપની સાથે હોય છે બીકે ન્યૂઝ ટીડેના અહેવાલ બાદ અમારા ગામ ચોથાણસ્તાની અંદર પાણી આવે બદલ બીકે ન્યૂઝ ટીડેનો ચોથાણસ્તા ગામવતી ખુબ ખુબ અભાર દર્શક મિત્રો ખબરોનો સિલ્સિલો હજુ યથાવત છે તે પહેલા લઈએ એક નાનકડો વિરામ ભગવતી સાડી શોરૂમ્સ ડીસા ઉત્તર ગુજરાત નો રિટેલ સેલિંગ નો સૌથી મોટો આઉટલેટ ભગવતી 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 દોઢ દાયકા ની સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનો કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે भगवती मेगा सेल ड्राई मेगा सेल ड्राई मेगा सेल ड्राई तमाम टॉप क्लास ब्रांडेड साड़ियों टॉप क्लास होजरी रेमन सॉल्स एंड ब्लैंकेट्स ड्रेस मटेरियल्स ब्रांडेड सूटिंग्स एंड शर्टिंग्स मापन हाई रेंज वेडिंग कलेक्शन ब्यूटी क्रिएशंस मापन ब्रांडेड कंपनी साथ टाई अप करी ग्राहकों ने आपा जाई સીધો ફાયદો સીધો ફાયદો સીધો ફાયદો ન્યુ મેનેજમેન્ટ ન્યુ ડિસિઝન અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જે છે એનો સાચો હકદાર ભગવતી સેલ્યુટ કરે છે ભગવતી સદા આપની સાથે ભગવતી સાડી શોરૂમ મેઇન બજાર ડીસા ફોન જીરો સત્યાવીસ ચુમ્માળીસ બસો વીસ છસો બાવન નક્ષત્ર ઉત્તર ગુજરાત ના પાલનપુર જેવા વિકસતા શહેર માં સુખ સુવિધાનું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ ની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીક શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડા ના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં સમગ્ર દેશમાં લોકડાઉન છે લોકો પોતાના ધંધા રોજગારથી દૂર રહી ઘરમાં રહી દેશ સેવા કરી રહ્યા છે ત્યારે આવા કપરા સમયે બનાસકાંઠામાં કરિયાણાની દુકાનમાં મોડી રાત્રે તસ્કરોએ સાહીઠ હજાર ઉપરાંતનું કરિયાણાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સમગ્ર દેશમાં ફેલાયો છે ત્યારે ભારત દેશમાં કોરોના વધુ ન ફેલાય તેના ભાગરૂપે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને લોકો પોતાના ધંધા રોજગારથી દૂર અને ઘરે રહી લોકડાઉનનું પાલન કરી રહ્યા છે ત્યારે આવા કપરા સમયે બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા તાલુકાના ભોયણ ગામે મોડી રાત્રે તસ્કરોએ આનંદ કરિયાણાની દુકાનને નિશાન બનાવી દુકાનમાં પડેલ સાહીઠ હજાર ઉપરાંતનું કરિયાણું ચોરી કરી બાજુમાં આવેલ આઈ કૃપા સેલ્સ એજન્સીમાં લાગેલા કેમેરા પણ તોડી નાખ્યા હતા તેમજ દુકાનનું શટર તોડી સીસીટીવીનું ડિવાયર એલસીડી ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા દુકાન માલિકને ચોરીની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે દુકાન હતી ભાઈની આનંદ કિરાણા સ્ટોર એમની અંદરથી લગભગ કરિયાણાની તમામ ખાવાની વસ્તુ 60000 હજારની વસ્તુ અહીંથી તસ્કરો રાતના સમયે લૂટી ગયા છે શટર તોડી શટર તોડીને લગભગ તમામ વસ્તુ ખાવાની જ હતી તેલ મરચું ચા હળદર બિસ્કિટ ફોર્ટ તમામ વસ્તુ દાળ ચોખા બધુંય લોકો લઈ ગયા છે રાતના સમયે અને એની એફઆઈઆર રૂરલ પોલીસ દ્વારા થઈ છે બરાબર તસ્કરોને શોધવા નમ્ર વિનંતી છે બરાબર બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત કેસનો આંકડો આઠ પર પહોંચતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયો છે અને આજથી રેન્ડમ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપી શંકાસ્પદ કેસોનું ચેકઅપ જલ્દી થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને વાવ વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ આઠ કોરોના વાયરસ સંક્રમિત કેસો સામે આવ્યા છે જેના પગલે આરોગ્ય વિભાગ પણ વધુને વધુ સતર્કતા દાખવી રહ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવેલા લોકો અને ખાસ કરીને કોરોના હોટસ્પોટ વિસ્તારમાંથી આવેલા લોકોમાં તાવ શરદી અને ખાંસી જેવા લક્ષણો દેખાતા હોય તેવા તમામ લોકોના સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે આજે આરોગ્ય વિભાગે ડીસા શહેરમાં અનેક લોકો સુરત અને મુંબઈ વિસ્તારમાંથી આવીને રહે છે તેમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા હોય તેવા લોકોના રેન્ડમ સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું રાજપુર પ્રાથમિક શાળા ખાતે આવા શંકાસ્પદ લોકોના સેમ્પલ લઈને અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે અને જ્યાં સુધી સેમ્પલનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી તમામ લોકોને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે અને આ રીતે રોજેરોજ રેન્ડમ સેમ્પલ લઈ વધુને વધુ લોકોને તપાસવામાં આવશે બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી બસો સડસઠ કોરોના વાયરસના લક્ષણવાળા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી બસો અડત્રીસ સેમ્પલ નેગેટિવ આવ્યા છે જ્યારે આઠ પોઝિટિવ અને એકવીસ કેસ પેન્ડિંગ છે અત્યારે આગામી સમયમાં સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ વધુ કાર્યવાહી હાથ ધરશે બનાસકાંઠામાં આજની તારીખે આઠ કોરોના પોઝિટિવના દર્દી મળી આવ્યા છે તે અંતર્ગત પોઝિટિવ કલેક્ટર સાહેબ સાહેબશ્રી અને માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સૂચના અનુસાર દરેક તાલુકામાંથી રેન્ડમ સેમ્પલ કોમ્યુનિટીમાંથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તે અનુસંધાને આજે ડીસા ખાતે શરૂઆત કરવામાં આવી છે ડીસામાં ગવાડી વિસ્તાર રાજપુર વિસ્તાર ભોપાનગર વિસ્તાર રેલવે સ્ટેશન વિસ્તાર અને રાજપુર વિસ્તારના જે પ્રજા બોમ્બેથી આવી છે અમદાવાદથી આવી છે વડોદરાથી આવી છે સુરતથી આવી છે તે તમામ પ્રજામાં જે લોકો છે તેમાં લક્ષણો જણાય કે તાવ શરદી ખાંસી હવા શંકાસ્પદ લક્ષણો જણાય અથવા તો તે લોકો ત્યાં જે તે વિસ્તારમાં અત્યારે વધારે પોઝિટિવ સુરતમાં જોવા મળ્યા છે અમદાવાદમાં જોવા મળ્યા છે તે વિસ્તારમાંથી આવેલા હોય તો પણ તમે અમે એવું નક્કી કર્યું કે રેન્ડમ સેમ્પલ લઈ અને એમના સેમ્પલ આપણે અમદાવાદ સો સોલા હોસ્પિટલમાં મોકલવામાં આવશે અને તેની જે રિઝલ્ટ આવશે તો આપણને ખબર પડી શકે કે આપણી કોમ્યુનિટીમાં કોઈ પોઝિટિવ કેસ તો બાકી રહી નથી ગયો ને તપાસ્યા વગર એના અનુસંધાને અમે આ કાર્યવાહી ચાલુ કરેલ છે એક તરફ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ નામનો દૈત્ય હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ પોતાના જીવના જોખમે પણ અનેક કર્મચારીઓ યોદ્ધાઓની જેમ કોરોના સામેની લડાઈમાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારની એક મહિલા પોલીસ કર્મચારી પણ આ કોરોના સામેની લડાઈમાં પોતાના પાંચ મહિનાના બાળક સાથે જીવના જોખમે કામગીરી બજાવી રહી છે તે ખરેખર લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે આ છે અમીરગઢના મોટા અજાપુરા ગામના વતની હિનાબેન ચૌહાણ જેમના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ બે વર્ષ અગાઉ શૈલેષભાઈ ચૌહાણ સાથે થયા હતા લગ્ન બાદ તેઓ એલઆરડીની પરીક્ષા પાસ કરી જામનગર ખાતે ટ્રેનિંગમાં ગયા હતા જો કે આ સમય દરમિયાન કોરોના વાયરસ સંક્રમિત થતાં તેમની બદલી પોતાના જિલ્લા ખાતે એટલે કે અમીરગઢ ખાતે કરી દેવામાં આવી છે અને હાલમાં તેઓ અમીરગઢના ઇકબાલડ ગામે ફરજ બજાવી રહ્યા છે હિનાબેનના પતિ ખેતમજૂરી કરે છે જ્યારે હિનાબેનને પાંચ મહિનાનું બાળક હોવાથી તેઓએ બાળકને પોતાના સાથે જ રાખવું પડે છે એક તરફ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરમાં જ રહે છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે તે માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પોતાના અને પોતાના બાળકના જીવના જોખમે પણ હિનાબેન ચૌહાણ ફરજ બજાવી રહ્યા છે અત્યારે એક તરફ કોરોના વાયરસનો હાહાકાર છે અને બીજી તરફ ઉનાળાનો ધોમ તાપ અને આ બંને સામેની લડાઈમાં હિનાબેન લોકોનું જીવન બચાવવા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે લોકડાઉન હોવા છતાં પણ કેટલાક લોકો તેનું પાલન કરતા નથી વળે કેટલીક જગ્યાએ તો પોલીસ સાથે ઘર્ષણ કે પોલીસ પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવે છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ જીવના જોખમે કોરોના વાયરસ સામેના આ મહાયુદ્ધમાં યોદ્ધાઓની જેમ લડત આપી લોકોના આરોગ્યની ચિંતા કરતાં આવા હિનાબેન જેવા અનેક લોકો સેવા કરી રહ્યા છે જે અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે કોરોના વાયરસની મહામારીના લીધે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે અમીરગઢ પોલીસ સ્ટાફ પોતાની સક્રિય કામગીરી કરી રહી છે એના અંદર એક મહિલા કોન્સ્ટેબલ જે પોતાની પાંચ માસની બાળકીને લઈને પણ પોતાની ફરજ નિભાવી રહી છે અને દરેકને અપીલ કરી રહી છે કે તમે ઘરમાં રહો અને સુરક્ષિત રહો તમે ઘરમાં રહશો તો દેશ સુરક્ષિત રહેશે ઘરે હતી અને પ્રાઇવેટ જોબ કરતી હતી અને હવે પછી હું પોલીસમાં લાગી ત્યારથી જૂનાગઢના ટ્રેનિંગમાં હતી જૂનાગઢની ટ્રેનિંગ બે જ મહિના ભરે અને મારી નાની બેબી પાંચ ત્યારે બે જ મહિનાની હતી એના પછી આ કોરોના વાયર કોરોના રોગ નીકળ્યો એટલે મારે ટ્રાન્સફર કરીને જૂનાગઢથી અમને મોકલીને અમીરગઢ મોકલ્યા અમીરગઢથી હાલ અમે ઇકબાલગઢ ત્યાં નોકરી ભજાવી છે નોકરી ચોવીસ કલાકની હોય છે છતાં પણ મુશ્કેલીમાં રહીને અમે બધા લોકોને ઘરમાંથી બહાર નીકળવા દેતા નથી પછી હાલના લોકોને પણ અમે એટલું જ કહીએ છીએ કે જે તમે ઘરમાં રહો તો સુરક્ષિત રહો બહાર નીકળશો નહીં અમે બાળક મારી જોડે હાલ પાંચ જ મહિનાનું મારું બાળક છે એને સવારે વહેલા ઉઠીને એને લઈને આવું અને કઈ રીતે એને રાખું છતાં પણ હું એને જોડે લઈને આવી અને હું નોકરી બજાવું છું તમે પણ ઘરમાં રહો અને બાળકોને સુરક્ષિત રાખો અને જે અમારી નોકરી છે એ અમને હાલ બચાવી છે તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બી બીકે ન્યૂઝ સ્ટુડે એટલે બ્રોડ નોલેજ